અગર સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવ્યા છે લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. તો ચૂંટણી પંચ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ખોટા સમાચાર ફેલાવતી તમામ પોસ્ટ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ઉશ્કેરણી કે વાંધાજનક પોસ્ટ પર ખાસ નજર રાખવામાં આવી આપત્તિજનક પોસ્ટ રોકવા થ્રી લેયર માળખું તૈયાર કરવામાં આવ્યું છે. તો અત્યાર સુધી 78 જેટલી પોસ્ટને વાંધાજનક શ્રેણીમાં મુકાઈ છે. તો આ સમાચાર પ્રાપ્ત થયા ચૂંટણી પંચ એક્શન મોડમાં જોવા મળ્યું છે. તો હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને, અને ત્યારે કહી શકાય કે હાલ ચૂંટણી પંચ એક્શન મોડમાં જોવા મળ્યું. સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ પર બાજ નજર રાખવામાં આવી, તો ખોટા સમાચાર ફેલાવતી તમામ પોસ્ટ પર હાલ નજર રાખવામાં આવી રહી છે. તો ઉશ્કેરણી કે વાંધાજનક પોસ્ટ પર નજર રાખવામાં આવી રહી છે અને સાથે જ કાર્યવાહી પણ કરવામાં આવે છે. આપત્તિજનક પોસ્ટ રોકવા થ્રી લેયર માળખું તૈયાર કરવામાં આવ્યું છે. તો અત્યાર સુધી 78 પોસ્ટને વાંધાજનક શ્રેણીમાં મુકાઈ છે. સમાચાર સામે આવી રહ્યા છે, કહી શકાય કે સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ પર બાજ નજર રાખવામાં આવી. તો વધુ વિગતો સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ એક્શન મોડમાં જોવા મળ્યું, સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ પર નજર રાખવામાં આવી રહી છે, શું માહિતી? જે ચોક્કસ કહી શકાય કે જે રીતે ગુજરાતમાં મતદાનના ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ દ્વારા જે રીતે અગાઉ પણ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદિત પોસ્ટોથી જે રીતે વિવાદ ઊભો થતો હતો ને સાથે એકબીજામાં બે મનુષ્યતાનો જે ભાવ સામે આવતો હતો તેના લઈને જે છે તે તમામ પ્રકારના નિર્ણય લેવામાં આવે છે. આ વખતની વાત કરીએ ખાસ કરીને ગુજરાતમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતની અંદર હવે જે છે તે ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા જે છે સોશિયલ મીડિયા ઉપર નજર રાખવામાં આવી રહી છે. કહી શકાય કે ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ પણ ખોલવામાં આવે છે ને સાથે અમદાવાદ સાયબર ક્રાઇમ હોય, ગુજરાત સાયબર ક્રાઇમ હોય, તમામ જે જિલ્લાઓ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. દરેક જિલ્લાઓમાં મોનિટરિંગના માધ્યમથી તમામ જે સોશિયલ મીડિયા ઉપર જે વાંધાજનક જે પોસ્ટો છે તેમના ઉપર નજર રાખવામાં આવી રહી છે. તમામ નેતાઓના ટ્વિટર હેન્ડલ હોય કે ફેસબુક એકાઉન્ટ હોય, તમામ પ્રકારની સોશિયલ મીડિયાથી લાગતી તમામ જે એપ્લિકેશન છે તેમના ઉપર નજર રાખવામાં આવી રહી છે. ખાસ તરફે વાત કરવામાં આવે અત્યાર સુધીમાં જ્યારે આપણે વાત કરીએ તો ચૂંટણી પંચ પાસે 78 જેટલી વાંધાજનક જે પોસ્ટો છે તે સામે આવી છે. ખાસ તરફ વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના તમામ જે એવા લોકો છે તેમના ઉપર પણ જે કાર્યવાહી કરવામાં આવી છે. સાથે કહી શકાય કે જે રીતે વાંધાજનક પોસ્ટના કારણે એકબીજાના ઉપર ટિપ્પણી કરતા હતા ત્યારે કોન્ટ્રોવર્સી ફેલાવતી હતી તેના માધ્યમથી જે છે હવે જે ચૂંટણી પંચ દ્વારા જે છે પોતાની જે કમિટી પણ બનાવવામાં આવી છે. કમિટીના સાથે સાથે સાયબર ક્રાઇમનો જે છે તે પણ જે તેમનો સહયોગ લઈ રહ્યા છે, તેના સહયોગના માધ્યમથી જે છે તે આગળ વધશે અને સાથે કોઈપણ પ્રકારની ભયવ્યવસ્થા ના ફેલાય તેમના માટે ચૂંટણી પંચ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહી છે. જી, કહી શકાય છે કે થ્રી લેયર જેટલું માળખું તૈયાર કરવામાં આવ્યું છે તપાસ કરવા માટે, અને જો કોઈ વાંધાજનક પોસ્ટ દેખાય છે તો કાર્યવાહી કરવામાં આવી રહી છે. કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? જે ચોક્કસ કહી શકાય, જે રીતે વાંધાજનક પોસ્ટોની વાત કરવામાં આવતી હતી, કારણ કે જે રીતે કોન્ટ્રોવર્સી ફેલાવતી હતી, કારણ કે જે રીતે નેતાઓ દ્વારા કહી શકાય સૌથી વધારે જ્યારે વાંધાજનક પોસ્ટની આપણે વાત કરીએ તો તેના માધ્યમથી જે રીતે ભયનો માહોલ પણ ઊભો થતો હતો, ભયના સાથે સાથે લોકોને જે એકબીજાના પ્રતિ ભયમનસ્તા પણ ફેલાવતી હતી તેના માધ્યમથી જ્યારે ચૂંટણી પંચે પ્રથમ વખત જ્યારે લોકસભા ચૂંટણીના એનાઉન્સ કર્યા તેના માધ્યમથી તેમને જણાવ્યું હતું. એની માર્ગદર્શિકામાં પણ જે છે તે સાફ જાહેર કરવામાં આવ્યું હતું કે જે રીતે સોશિયલ મીડિયા પર અંકુશ લગાવવામાં આવશે અને સાથે સોશિયલ મીડિયા ઉપર જે છે તે જે ચાપતી નજર રાખવામાં આવશે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ, ગુજરાત સંપૂર્ણ રૂપથી તૈયાર છે અને આગામી દિવસોમાં જ્યારે મતદાનની જ્યારે સમય આવી રહ્યો છે તેવામાં ગુજરાતના તમામ ચૂંટણી પંચના અધિકારીઓ હોય કે ગુજરાતની સાયબર ક્રાઇમ હોય કે ગુજરાતના લાગતા તમામ પ્રશાસનિક અધિકારીઓ હોય તે પણ હાથ તૈયાર જોવા મળી રહ્યા છે. સાથે કહી શકાય ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારનો ભયનો માહોલ ઊભો ના થાય
ખાસતોર સોશિયલ મીડિયા હોય કે તમામ પ્રકારની કહી શકાય કે ગતિવિધિઓ તેમને પણ ખાસતોર નજર રાખવામાં આવી રહી છે. ખાસતોર સૌથી વધારે ચેલેન્જની વાત હતી સોશિયલ મીડિયાને હતી, સોશિયલ મીડિયા ઉપર પણ છે હાલ ચાપતી નજરના સાથે સાથે તમામ અધિકારીઓ પર છે જે કામગીરીમાં લાગ્યા છે અને સાથે 33 જિલ્લા ઉપર પણ ગાંધીનગરથી જે છે તે મોનિટરિંગ કરવામાં હાલ આવી રહી છે. જી જી બિલકુલ, જે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ એક્શન મોડમાં જોવા મળ્યું. સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ખોટા સમાચાર ફેલાવતી તમામ પોસ્ટ પર બાજ નજર રાખવામાં આવી. આપત્તિજનક પોસ્ટ રોકવા ક્લિયર માળખું પણ તૈયાર કરવામાં આવ્યું. અત્યાર સુધી 78 પોસ્ટને વાંધાજનક શ્રેણીમાં મુકાઈ છે.